રિયલ્ટર્સની અપેક્ષા છે કે તહેવારોની માંગ ઘરના વેચાણને એક દાયકાના ઊંચા સ્તરે લઈ જશે. દેશના મોટા બિલ્ડર્સ એવા ટાટા, ડીએલએફ, મહિન્દ્રા, ટાર્ક, કાર્લે ઇન્ફ્રા અને અરવિંદ સ્માર્ટ સ્પેસીસ જેવા બિલ્ડરો ઉત્સવોની ઓફર સાથે તૈયાર છે અને માંગમાં વધારાને રોકડ કરવા માટે લોન્ચ કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સ્તરે પણ બકેરી, શિવાલિક અને એ શ્રીધર ગ્રુપ્સ પણ પોતાની નવી ઓફર્સ લઈને માર્કેટની તેજી અનુસાર સજ્જ છે. રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને બ્રોકરેજ ફર્મ્સ છેલ્લા એક દાયકામાં તહેવારોની આ સિઝનને શ્રેષ્ઠ રહેવાની અપેક્ષા રાખી રહી છે, કારણ કે કોવિડ બાદ વ્યાજદર અને બાંધકામ ખર્ચમાં વધારો થવા છતાં ઘરોની માંગ સતત વધી રહી છે. આ તમામ બિલ્ડરો તહેવારોની ઓફર સાથે તૈયાર છે અને માંગમાં વધારાને રોકડમાં પરિવર્તિત કરવા માટે લોન્ચ કરવા પણ તત્પર છે. ત્યારે આ અંગે વધુ જાણો શું કહેવું છે આ બિલ્ડર્સનું. આજ વિષય અંતર્ગતની વધુ માહિતી સાથે આપણી સાથે જોડાઈ રહ્યા છે બકેરી ગ્રુપના ડિરેક્ટર સુમોના અગ્રવાલ. સુમોના, વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. કઈ રીતે જુઓ છો, કારણ કે દિવાળીનો તહેવાર જ્યારે આવતો હોય અને તેનામાં પણ જ્યારે માર્કેટ ઇન્ડેક્સ આટલું બૂમ ઉપર હોય, હાઉ ડુ યુ સી ધીસ? તમે આમ જુઓ ને તો દિવાળીના ટાઈમે જ્યારે બી તહેવારોનો સમય આવે, ઓલવેઝ આપણે ડિમાન્ડ હાઉસિંગ માટે સેલ્સની વધી જ જતી હોય છે, કારણ કે ઇટ ઇઝ કન્સિડર્ડ એન ઓસ્પિશિયસ પીરિયડ ટુ ઇન્વેસ્ટ ઇન ન્યૂ થિંગ્સ. એટલા માટે પણ આ વખતે તમે આ વર્ષે નોર્મલ કરતાં બી ઘણી વધારે ડિમાન્ડ છે. આઈ થિંક ઇટ ઇઝ બીન વન ઓફ ધ હાઈએસ્ટ જે આટલા વર્ષોમાં આપણે જોયું છે એના કમ્પેરિઝનમાં. એનું મેઇન રીઝન એ છે કે આ વખતે કે કોવિડ પછી જે હમણાં લાસ્ટ છેલ્લા 6-7 મહિનામાં જે ઇકોનોમિક સ્ટેબિલિટી આવી છે, એનું બાયર્સ ઉપર બહુ જ પોઝિટિવ સેન્ટિમેન્ટ થયું, ઇમ્પેક્ટ છે. એટલે બાયર સેન્ટિમેન્ટ હમણાં બહુ પોઝિટિવ છે. લોકો પોતાનું ફ્યુચર બહુ સારી રીતે જોવે છે, એટલે એ લોકોને એવું લાગે છે કે ધીસ ઇઝ અ ગુડ ટાઈમ ટુ ઇન્વેસ્ટ. સો દેટ ઇઝ ધ મેઇન રીઝન. ઓલધો હમણાં ઇન્ટરેસ્ટ રેટ્સમાં બી થોડા ચેન્જીસ આવ્યા છે, પણ એનું બી ડિમાન્ડ ઉપર એટલું બધું મેજર ઇમ્પેક્ટ નથી પડ્યું. સુમોના, વેન વી ટોક અબાઉટ કે જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત થતી હોય, ગુજરાતીઓ મોટાભાગે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવાનું માને છે, પણ જ્યારે આપણે ઓવરઓલ ઇન્ડિયાની વાત કરીએ અને એની સરખામણીમાં ગુજરાતની વાત કરીએ, તો આજે છેલ્લા 10 વર્ષમાં આટલું મોટું બૂમ આવ્યું છે, એને રિયલ એસ્ટેટ વર્લ્ડમાં કઈ રીતે યુનો કન્ડક્ટ કરવામાં આવી રહ્યું છે? તમે જોશો ને તો આઈ થિંક કોવિડ પછી જે અમદાવાદની બહાર તમે જુઓ તો અમદાવાદની બહાર જે ઘણા બધા એરિયાઝ છે આઉટસ્કર્ટ્સ, ત્યાં બહુ જ લેન્ડ અપ્રિસિએશન થયું છે. એટલે એ જે લેન્ડ પ્રાઇસીસ જે કોવિડ પછી વધી છે, એના લીધે લોકોનું એકચ્યુઅલી વધારે ઇન્ટરેસ્ટ વધી ગયું છે લેન્ડમાં અને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવાનું. જે વચ્ચે બિફોર કોવિડ થોડુંક એ વસ્તુમાં સ્લોડાઉન આવ્યું હતું, પણ આફ્ટર કોવિડ આ પોઝિટિવ ઇમ્પેક્ટ એના લીધે થઈ છે, જેના લીધે લોકો વધારે પ્રિફર કરે છે કે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરે. અને એનો મેઇન રીઝન એ છે કે રિયલ એસ્ટેટમાં તમે ઓવરઓલ સ્ટેબિલિટી જુઓ તો થોડી વધારે રહેશે કમ્પેર ટુ સ્ટોક માર્કેટ હોય કે બીજા ઇન્વેસ્ટમેન્ટ્સ હોય. રિયલ એસ્ટેટમાં રિસ્ક લેવલ કમ્પેરેટિવલી લોઅર છે. રાઈટ. અને એક છેલ્લો સવાલ એ થાય છે કે બકેરી ગ્રુપ કઈ રીતે જોવે છે, કેટલા પર્સન્ટ હાઇક તમે જોઈ રહ્યા છો દિવાળી દરમિયાન, દિવાળી પહેલાં અને દિવાળી બાદમાં? આઈ વુડ સે કે એટલીસ્ટ દિવાળી સુધી તો ઇટ ઇઝ ગોઈંગ ટુ રિમેન ધ સેમ. પ્રોબેબલી એટલીસ્ટ 10-15% હાઇક આવશે ડિમાન્ડમાં. આફ્ટર દિવાળી એટલીસ્ટ સ્ટીલ ડિસેમ્બર, જાન્યુઆરી ધ ડિમાન્ડ વિલ સ્ટે હાઈ. પછી ઓફકોર્સ જ્યારે અરાઉન્ડ માર્ચ પીરિયડ ઇન્વેસ્ટમેન્ટ ટાઈમ આવે ત્યારે થોડુંક સ્લો ડાઉન આવશે કમ્પેર ટુ ધીસ, બટ આઈ થિંક એટલીસ્ટ ફોર ધ નેક્સ્ટ 3-4 મંથ્સ ઇટ વિલ રિમેન ધ સેમ. અને ઓવરઓલ ધ હોલ યર ઇઝ ગોઈંગ ટુ બી વેરી પોઝિટિવ ફોર રેસિડેન્શિયલ માર્કેટ. જે મુજબ કહેવામાં આવી રહ્યું છે ત્યારે આ વિશે રિયાલિટી ઇન્ડસ્ટ્રીમાં શું છે તે જાણવા માટે આજે આપણી સાથે શિવાલિક બિલ્ડર્સના ડિરેક્ટર ચિત્રક શાહ જોડાઈ રહ્યા છે. સર, વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. કઈ રીતે જુઓ છો તમે? એવું કહેવામાં આવી રહ્યું છે કે 10 વર્ષમાં આવા આંકડાઓ સામે નતા આવ્યા, એવા આ વખતે દિવાળી બાદના આંકડાઓ સામે આવશે રિયાલિટી લાઈક રિયલ એસ્ટેટમાં? યા, અપાર્ટમેન્ટ અને બંગલોઝના સેલ્સ ઉપર છે અને લોકો ફેસ્ટિવલમાં દરેક વખતે લગ્ન કરશે એ સમજીને દે આર એડિંગ અ ન્યૂ અપાર્ટમેન્ટ. પેન્ટ કે ભી ના, મારો નેક્સ્ટ જનરેશન છે એને બી કદાચ અપાર્ટમેન્ટ જોયું છે. અને દરેક લોકોને હવે આગળ ફ્યુચર દેખાય છે કે ના, 3-4 મહિનામાં પૈસાનું રોટેશન બી આવશે, તો સો દે આર ઇન્વેસ્ટિંગ. બીજું આ ટાઈમ એવો છે કે ડેવલપર થોડીક ફેસ્ટિવલમાં પેમેન્ટ પ્લાનમાં થોડી ફ્લેક્સિબિલિટી આપે છે. સો ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર ધેમ કે એમને ફ્લેક્સિબલ બી મળે, અને બીજું કે આગળ જે બી નવા અપાર્ટમેન્ટ છે ઓલમોસ્ટ રેડી થવા આવ્યા છે. સો સેલ્સ ઉપર છે અને જે કોમ્બિનેશન છે સેલ અને પેમેન્ટ પ્લાનનું એ અમેઝિંગ એમને બેનિફિટ થાય છે. થેન્ક યુ.
સર, આમાં એક હજી સવાલ થાય કે જ્યારે ડેવલપર્સ પોતપોતાની રીતે હાઇલાઇટ કરે છે અને લોકોને આકર્ષણ વધારે મળે એ માટેનો પ્રાધાન્ય બધા આપે છે, પણ જ્યારે આપણે સામાન્ય લોકોની વાત કરીએ તો કોવિડ બાદ જે મંદી હતી તેનામાં હવે કેટલી તેજી છે અને તમે શિવાલિકનો બિઝનેસ કેટલા ટકા રાઈઝ પર જોઈ રહ્યા છો? સો અમારું યર ઓન યર તમે બિઝનેસ જુઓ ને તો આ વખતે મને 25-30% સેલ વધારે દેખાય છે નોર્મલી, અને કોવિડ પછી જે મંદી હતી એ ખાલી કમર્શિયલમાં દેખાતી હતી, રેસિડેન્શિયલમાં એવું કોઈ નહોતું, પણ એ કોવિડ પછી અત્યારે સેલ એના કરતાં બી બહુ સરસ છે. બિકોઝ અમને એવું હતું કદાચ વર્ષ બે વર્ષમાં ઘટી જશે, પણ એવું નથી, લોકો કોન્સ્ટન્ટ બાય કરે છે બિકોઝ એમને કોવિડ પછી ઘરની વેલ્યુ સમજ પડી ગઈ છે. હાય, આઈ એમ શર્વિલ શ્રીધર, પ્રમોટર ઓફ એ શ્રીધર ગ્રુપ, એન્ડ ધીસ ઇઝ રિયલી એક્સાઇટિંગ ટાઈમ્સ. Post COVID, the markets have been fantastic, probably the best in my career, and we have seen amazing home sales. Even the commercial market has started to pick up from past 6 months. Even the retail business is picking up. There is a lot of leasing that is starting to happen. So yes, there are a lot of exciting times coming up in during this Navratri. We are looking a lot of inquiries which have been looking to convert into bookings, and they're all waiting for the auspicious time. So hopefully this Navratri and Diwali, pre-Diwali, is going to be one of the most exciting and the best result-oriented festive time.